नमस्कार विद्यार्थी मित्रों, कक्षा 7 विषय हिंदी, विषयांक पाठ 10 अंदाज अपना अपना। आ पाठनो आजे आपणे भाग 2 भणीशुं। विद्यार्थी मित्रों, हवे आपणे भाग 2 शुरू करिए। सेजल दो गमले लाई, उनमें तुलसी के पौधे थे। दोनों पौधे लंबाई चौड़ाई और ऊंचाई में एक समान ही थे। एक महीने के बाद दूसरे गमले का पौधा बड़ा हो गया, जबकि पहला गमले का पौधा अब भी इतना ही था जितना एक महीना पहले। मेरे भोले भोले भेजा बात दोस्तों, ऐसा कैसे हुआ होगा, आप ही बताइए। सेजल बे कुंडा लावी, गमले एटले कुंडा, तेमा बन्ने मा शू हता, तुलसीना छोड हता। एमा बन्नेनी जे छोड़नी जे लंबाई पहोळाई ऊंचाई ए बधुं केवुं हतुं, सरखुं ज हतुं। तो एक महीना पछी ज्यारे एने जोवे छे तो जे बन्ने कुंडाओनी सरखामणी करे छे तो एमां जे एक कूंडू छे तेनो जे तुलसीनो छोड़ छे તે ખૂબ જ સરસ મજાનો તેનો વિકાસ થયો છે અને ખૂબ જ મસ્ત થઈ ગયો છે। જ્યારે એક કુંડું છે એ તો એવું ને એવું જ છે, એમાં કંઈ સુધારો થયો નથી કે ન તો એમાં કોઈ વિકાસ થયો છે, તો આવું કેમ થયું હશે એવું આપણને પૂછવા માગે છે। તો આપણે એવું પણ વિચારી શકીએ આવું કેવી રીતે થયું હશે, તો અથવા તો એ જે બંને કુંડા લાવ્યા છે એમાં એક તુલસીનો છોડ છે એ સાચો વનસ્પતિનો હશે, અથવા બીજો જે છે એ ખોટો જે પ્લાસ્ટિકનો આવે છે તે હશે। અથવા તો એવું પણ વિચારી શકીએ આપણે કે એક તુલસીના છોડને પાણી પીવડાવ્યું હશે અને જ્યારે બીજો તુલસીનો છોડ છે તેને પાણી નહીં પીવડાવ્યું માટે એ છોડનો વિકાસ થયો નથી। આપણી બુદ્ધિ અને આપણા અંદાજ પ્રમાણે આપણે આમાં કંઈ પણ જવાબ આપી શકીએ છીએ, વિચારી શકીએ છીએ આવું કેવી રીતે થઈ ગયું હશે। તર્ક કે લગામ કલ્પના કે ઘોડે, તર્ક એટલે બુદ્ધિની લગામ અને કલ્પના એટલે કે આપણી જે વિચાર શક્તિ છે, આપણે જે વિચારીએ છીએ, ઊંચા ઊંચા સપના જોઈએ છીએ, કેવી કલ્પના કે જે કલ્પના જ હોય, જેને શક્ય કરવું ખૂબ જ અઘરું હોય। આપ સાયકલ પર સ્કૂલ જા રહે હે, રાસ્તે મેં દેખા તો એક આદમી હાથ હિલાકર આપકો રુકને કા ઇશારા કર રહા થા। આપ રુકે, ઉસને કહા કે બગલ વાલે ગાંવ મેં મેરા જાના જરૂરી હે, આપને ઉસ આદમી કો સાયકલ પર બિઠાયા ઓર પાસ વાલે ગાંવ તક પહોંચાયા। કે છે કે તમે સ્કૂલે જઈ રહ્યા હોય અને રસ્તામાં કોઈ તમને હાથ ઊભો કરી રાખી ઇશારાથી ઊભું રહેવા માટે કે અને તમે રોકાઈ જાઓ અને પછી એ વ્યક્તિ એવું કહે કે બાજુના ગામમાં મારે જવું છે અને તમે તેને ત્યાં પહોંચાડી આવો, વહાં જાકર આપકો પતા ચલે કે વહાં એક જાદુગર કા કાર્યક્રમ હોને વાલા હે ઓર વહ આદમી ઉસકા સહાયક હે, ઉસ આદમીને આપકો જાદુ કા ખેલ દેખને કા અનુરોધ કિયા, પર પાઠશાલા પહોંચને મેં દેરી હો જાયેગી, યહ સોચ કર આપને મના કર દિયા, ઉસ આદમીને સારી બાત જાદુગર કો બતાઈ, જાદુગરને ખુશ હોકર આપકો એક કરામતમાંથી ચશ્મે દિયે ઓર કહા કી ઇસે પહેનને સે તુમ સબકો જ સબકો દેખ પાઓગે ઓર કુછ ભી કર પાઓગે, તુમ્હે કોઈ દેખ નહીં પાયેગા, ઇસકા અસર એક હફતે તક રહેગા। શું કહે છે કે બાજુના ગામમાં જાય અને ત્યાં જાદુગરનો ખેલ ચાલતો હોય અને ખેલ જોવા માટે તમને પેલો જે આદમી તમે જેને તમારી સાયકલ પર બેસાડ્યો છે તે તમને ત્યાં રોકાઈ જવા માટેનું કહે અને તમે ત્યાં જાદુ જોવા માટે ઊભા રહી જાઓ, પણ જાદુ જોવા માટે ઊભું રહેવા માટે શાળાએ તો જવાનું મોડું જ થઈ જાય, એટલે સહાયક આદમી છે તે જાદુગરને કહે કે ભાઈ આવી તકલીફ છે તો તમે જરાક મદદ કરો ને, તો જાદુગર છે એને કરામતી એટલે કે કરામતી ચશ્મા આપે અને એ ચશ્મા પહેરી અને તે બધું કાર્ય કરી શકે, પણ એ જે કાર્ય કરે તે કોઈ જોઈ શકે નહીં અને આ જે કાર્ય કરી શકે આ જે ચશ્માની જે કમાલ છે તે એક અઠવાડિયા સુધી રહે। આપ ચશ્મા લેકર વાપસ અપને ગામ કી પાઠશાલા મેં આવે, પછી તમે ચશ્મા લઈ અને ગામની શાળામાં આવો, વહાં સે ઘર આવે ત્યાંથી ઘરે આવ્યા, દૂસરે રોજ નહા ધોકર આઈને કે સામને અપને ચશ્મે પહેને આઈને મેં દેખા તો સચમુચ આપ ગાયબ હો ચૂકે થે,
શું કહે છે? પછી અરીસાની સામે તમે ઊભા રહ્યો ચશ્મા પહેરી, તો ચશ્માથી તો કંઈ દેખાતું આપણે કોઈ એને દેખાય નહીં, એટલે અરીસાની સામે ચશ્મા પહેરીને ઊભા રહે તો ખરેખર અરીસામાં પોતાનું જ પ્રતિબિંબ દેખાતું ન હોય. અબ આપ હમે બતાએ કે આપ કહાં કહાં જાયેંગે ઓર ક્યાં ક્યાં કરેંગે. વિદ્યાર્થી મિત્રો, આ તો એક કલ્પના છે, આમાં તો તમે તમારી રીતે ઘણું બધું કરી શકો ને કહી શકો, બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આજે આપણે ભાગ બે ભણ્યા. આગળનો ભાગ આપણે ભાગ ત્રણમાં ભણીશું. ત્યાં સુધી હું તમને જે હોમવર્ક આપું તે તમારે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પાછળના પેજ ઉપર આપેલું જે સૂચનાઓ આપેલી છે તેને અનુસરીને તમારે તેનું લેખન કરવાનું છે અને તેની સમજૂતી કરવાની છે.